ઓફ વડોદરા. વડોદરા રેલવે સ્ટેશનના જૂના પ્લેટફોર્મ નંબર 7 પાસે સમી સાંજે રેલવે ટ્રેકની બાજુમાં સુકાઈ ગયેલા ઝાડી ઝાંખરામાં આગ ફાટી નીકળી હતી. ઝાડીઓમાં આગ દેખા દેતા જ પ્લેટફોર્મ નંબર 7 ઉપર પસાર થતી ટ્રેનના મુસાફરોને પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉટના સૈનિકો તુરંત જ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રેલવે સ્ટેશન ઉપર લગાવેલા એક્સ્ટિંગ્યુશર લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એક્સ્ટિંગ્યુશરની મદદથી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત સ્કાઉટના સૈનિકો દ્વારા ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને પાણીની સુવિધા પૂરી પાડી રહ્યા છે. ત્યારે આજે આ સૈનિકોએ પાણીની સુવિધાઓ પૂરી પાડવાની સાથોસાથ આગ બુઝાવવાની પણ ફરજ બજાવી હતી. જો કે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને પણ કરી દેવામાં આવી હતી, પરંતુ ફાયર બ્રિગેડના લાશકરો સ્થળ ઉપર પહોંચે તે પૂર્વે જ સ્કાઉટના સૈનિકોએ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. જો કે ફાયરના લાશકરો દ્વારા પણ પાણીનો મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. મહત્વનું છે કે જ્યારે આગ લાગી તે સમય દરમિયાન કોઈ ટ્રેન પસાર ન થતાં રેલવે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સ્કાઉટના સૈનિકોની સમય સૂચકતાને કારણે સંભવતઃ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સમી સાંજે લાગેલી આગના બનાવે ભારે ચકચાર જગાવી મૂકી હતી.